శ్రీ స్వామి నారాయణాయ నమో నమః శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః శ్రీ గురు చరణ కమలేభ్యో నమో నమః. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરે કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. બરેલી નામના ગામમાં નદીના કિનારે બંગલામાં બાલપ્રભુ ઉતર્યા છે. અષાઢ મહિનો ચાલી રહ્યો છે. રૂમઝુમ રૂમઝુમ ચારે બાજુ વરસાદ વરસી રહ્યો છે. મોર, બપૈયા, કોયલ વગેરે પંખીઓનો મધુર કલરવ ચારે બાજુ ગુંજી રહ્યો છે. ભગવાન તો સુખનું મૂળ છે, સુખનિધાન શ્રીહરિ. ચારે બાજુ ખીલેલી આ કુદરતને જોઈ અતિ પ્રસન્ન થઈ અને તુલસીદાસજી મહારાજના પદ એનું ગાન કરે છે. બાલપ્રભુનું વ્યક્તિત્વ એવું છે, સૂર્યને કોઈ ઢાંકી ન શકે. ગામમાં વાયુવેગે વાત ફેલાણી છે. ગામના માણસો, આપણા નગરમાં કોઈ યોગી, કોઈ સિદ્ધ, કોઈ તપસ્વી આવ્યા છે એમ જાણી દોડી દોડી પ્રભુ પાસે આવ્યા છે. હવે નીલકંઠ પ્રભુ એક પ્રશ્ન પૂછે છે. ગામના માણસોને બેસાડ્યા. ભગવાન એમ કહે છે, તમે બધા બુદ્ધિમાન છો માટે સાંભળો, તમને એક પ્રશ્ન પૂછું છું. ખૂબ સરસ આ પ્રશ્ન છે. સ્વામિનારાયણ હરે, જગતમાં અનંત બાબતો રહી છે અને તેના સુખ પણ અલગ અલગ રહ્યા છે. સ્વર્ગનું ઇન્દ્રાસન મળે તો પણ તે બધું સુખ એક વ્યક્તિને મળી શકે તેમ નથી, અને તેથી જ માણસને તે બાબતનું અપાર દુઃખ રહ્યા કરે છે. તેનાથી તે ક્યારેય શાંતિ મેળવી શકતો નથી. એક એક શબ્દો વિચારીને સાંભળજો. જ્યાં સુધી જન્મ મરણરૂપ સંસારનો ફેરો ટળતો નથી ત્યાં સુધી તીર્થ અને વ્રતાદિ પુણ્યરૂપ સાધન કરવાથી પણ શું ફાયદો? વ્રત કરે, તપ કરે, યજ્ઞ કરે, દાન કરે, પણ જેણે કરીને સંસારનું ચક્ર જન્મને મૃત્યુ ન ટળે તો એ દુઃખ તો માથે ઊભું જ છે. જેવી રીતે જગતમાં ચાલનાર માણસ ભૂલ કરતો હોય છે, એ કઈ ભૂલ કરે? ન ખાવાનું ખાઈ લે, ન જોવાનું જોઈ લે, આ જગતના માણસોની ભૂલ. એવી જ રીતે સત્સંગમાં આવેલો જીવ પણ જો સાવધાન જાગૃત ન રહી શકે તો ડગલે ને પગલે ભૂલ થાય. કઈ ભૂલ થાય એની? ભગવાન સિવાય બીજી કોઈ બાબતમાં એને હેત થઈ જાય, સાધન પ્રધાન થઈ જાય. ઉદ્ધવજી જેવા ઉદ્ધવજી ભગવાનના ચોવટિયા હતા, સખા હતા, ભૂલ કરી બેઠા. અરે રાધાજી, મહારાજે વાત કરીને વચનામૃતમાં, ભગવાનના ભક્ત કે જગતના જીવ દરેક માટે સાવધાન રહેવું જરૂરી છે. મહારાજે અદ્ભુત પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન સ્વામિનારાયણના જીવનના પાયાના જે સિદ્ધાંતો છે એમાંનો એક સિદ્ધાંત આજની આ કથામાં આપણે સાંભળીશું. બધા વેદો અને પુરાણો ભણ્યા પણ જ્ઞાને કરીને પણ શું થવાનું? સત્પુરુષને ઓળખ્યા વિના અજ્ઞાન ટળવાનું નથી. તમે બધા
સત્પુરુષનો સમાગમ કઈ રીતે કરો છો? હું તમને હેતભાવથી આ પ્રશ્ન પૂછું છું તો તે બાબતે તમે કહી બતાવો. બડા અદ્ભુત પ્રશ્ન હે. હું ઘણીવાર કથામાં કહું છું ને, મંદિરે આવનારા હજારો માણસને પૂછવામાં આવે મંદિરે શા માટે જાઓ છો, સાચો જવાબ લગભગ એક માણસ પાસે પણ કદાચ મળે તો મળે. સંત છે અને ભગવંત છે, આ બંને કલ્પવૃક્ષ છે, એની પાસે આવનારા માણસો ઘણા માણસો. જૂની વાર્તા છે ને, કલ્પવૃક્ષ નીચે માણસ બેઠેલો, એના મનમાં થાક, જંગલનો વિસ્તાર, કંટાળો, ભૂખ, તરસ, આડોપેડો ઝાડ એવું સરસ મજાનું ઘટાદાર. એના મનમાં વિચાર થયો, જો એકાદ પાણીની સરસ માટલી હોત ને તો પેટ ટાઢું કરી પછી સૂઈ જાત. અને એટલી વારમાં તો કલ્પવૃક્ષ હતું ને, ત્યાં તો બાજુમાં સરસ મજાની માટલી, ઠંડુ પાણી તૈયાર, રેડીમેડ માટલી જોઈ આશ્ચર્ય થયું. તરસ લાગેલી, બીજો વિચાર કર્યો નહીં, પાણી પી લીધું, આડો પડ્યો. પાણી તો મળ્યું પણ થોડું જો જમવાનું લાડુ હોત ને તો મજા પડી જાત. ત્યાં તો આમ નજર કરે સરસ મજાનો થાળ લાડવાનો ભરેલો, લાડુ ખાઈ લીધા, પાછો પડ્યો, પેટ ભરાઈ ગયું, ઊંઘ સરસ મજાની ચડી, પણ નીચે તો કાકરા કાંટા એમ થયું, એકાદ પથારી હોત ને સરસ મલમલની તો મોજ પડી જાત. ત્યાં તો આમ જોયે મલમલની પથારી તૈયાર, ઉપર સૂઈ ગયો. પછી વિચાર આવ્યો કે કંઈ દેખાતું નહોતું, પાણી આવી ગયું, લાડુ આવી ગયા, પથારી આવી ગઈ, ભૂત તો નહીં હોય ને, હશે તો મારી નાખશે. અને ત્યાં તો આમેથી જ આવ્યું. કારણ શું? કલ્પવૃક્ષ મળે, ભગવાન મળે, સંત મળે, સત્પુરુષ મળે, એ સત્પુરુષનો સમાગમ કેવી રીતે કરવો એ રીત જો ન આવડે ને તો સાધુ મળે તો પણ. હું કથામાં કહું છું ને, કથા સાંભળીએ છીએ પણ કથા સાંભળવાની રીત હજી આપણને ખબર જ નથી. છેલ્લા કેટલા સમયથી આપણે આના ઉપર ચાલે છે ને. શ્રીજી મહારાજે અદ્ભુત પ્રશ્ન પૂછ્યો છે. સાંભળો કેવો પ્રશ્ન પૂછ્યો. મહારાજ એમ કહે, આ જગતમાં ઘણી બધી વાતો છે, વસ્તુઓ છે, દરેકની અલગ અલગ રુચિ છે. અને મનુષ્યનો સ્વભાવ એવો છે, ઇન્દ્રનું પદ મળે છતાં એને સુખ નથી મળતું. કારણ કે ઇન્દ્રનું પદ મળે તો બ્રહ્માનું પદ બાકી હોય, એટલે એનું એને અપાર દુઃખ રહેતું હોય. ગુરુજી વાત કરે છે, આ જીવનો સ્વભાવ છે, જે એની પાસે છે એનો એને આનંદ નથી, પણ જે નથી એનું દુઃખ બહુ મોટું છે. મહારાજે અદ્ભુત પ્રશ્ન પૂછ્યો છે કે જન્મને મૃત્યુનો ફેરો નથી ટળતો તો તીર્થ કરે, વ્રત કરે, તપ કરે, પુણ્ય કરે, એનાથી પણ શું લાભ? જન્મને મૃત્યુનું ચક્ર જો નથી ટળતું તો વેદ અને પુરાણ, પંડિત, ગમે એટલો વિદ્વાન જ્ઞાની થાય, એમએ તક પાસ હો, ઉત્તમ અભ્યાસ હો, ખાસ હો, સુજાન હો, સપૂત ખાનદાન કા, કર્નલ કપ્તાન હો, જનરલ જુવાન હો, ફોજ કો કમાન હો, તોરણ તુફાન કા, એસા ઇજનેર હો, માપગીરી મેર હો, કલા ઉસમે બોત્તેર હો, વાકિફ કુરાન કા, પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા. મૃત્યુનો સમય આવે ત્યારે એની એક ડિગ્રી, એની એક ઉપાધિ, એની એક સમૃદ્ધિ, એની એક મિલકત કામ લાગવાની જ ન. વિદ્યા મળે, વસુધા મળે, વિધવિધ બહુ વય ભવ મળે, અધિકારની પદવી મળે, વળી માનિતા માં નવ મળે, કાયા રૂડી, બ્રહ્માનંદ સ્વામી કેવું લખીને ગયા, કાયા રૂડી જાયા મળે, માયા ઘણી જ વિશાળ છે. બ્રહ્માનંદ સ્વામી કહ્યા બધું જ મળે, પણ જો સાચા સંતનો સંગ ન મળે તો કંઈ મળ્યું નથી. સત્પુરુષનો સમાગમ કેવી રીતે કરો છો એ પ્રશ્ન મહારાજે પૂછ્યો. થોડું આપણે વાંચી લઈએ પછી સમજીએ. મહારાજે આમાં ચાર પાંચ વાત કરી. એક,
ગમે એટલું જ્ઞાન છે પણ એ જ્ઞાન જન્મ મૃત્યુનું ચક્ર જો ટાળે નહીં તો એ જ્ઞાન એ શું કામનું? દીનાનાથ ભટ્ટ ભગવાન સ્વામિનારાયણને મળે પ્રથમવારની મુલાકાત, સત્સંગી ભક્તોએ પરિચય આપ્યો, આમોદ ગામના વતની છે, પવિત્ર બ્રાહ્મણ છે અને મહારાજ 18,000 શ્રીમદ ભાગવતના શ્લોક કંઠસ્થ છે, ખૂબ રાજી થયા. પુષ્પનો હાર પહેરાવી, પાસે બેસાડી, પ્રસાદ આપી, રાજીપો દર્શાવી મહારાજે પૂછ્યું, ભટ્ટજી 18,000 શ્લોક? હા પ્રભુ. ભટ્ટજી પણ આનંદમાં આવી ગયા. એકાદશીનો દિવસ હોય, પવિત્ર નદીના ધરામાં ઊભો રહો, સવારથી સાંજ સુધીમાં કડકડાટ, સંધ્યા થાય ને ત્યાં સુધીમાં 18,000 શ્લોકનો પાઠ કરી જાઓ પ્રભુ, ભૂલ ન પડે એમ. તો ભટ્ટજી, આ 18,000 શ્લોકમાં તમે તમારા કામનો કોઈ શ્લોક ગોતી રાખ્યો છે જેનાથી તમારું કલ્યાણ થાય, એવો શ્લોક તમે નક્કી કર્યો છે? ભટ્ટજી માથું ખંજવાળવા માંડ્યા. 18,000 શ્લોક જેને મોટે મોઢે છે એને ખબર નથી આ 18,000માં મારું કલ્યાણ કરે એવો શ્લોક કયો? મનમાં વિચારે નથી આવ્યો? ભગવાન સ્વામિનારાયણનો આ દ્રષ્ટિકોણ છે, ખબર છે ને તમને? ભેગું તો કર્યું પણ કામનું શું? કલ્યાણ કેનાથી થવાનું? તપ કર્યું, વ્રત કર્યું, દાન કર્યું, જન્મ મૃત્યુનો ફેરો ટળે એવું કર્યું? કે આપણે તો ઘણીવાર જન્મ મૃત્યુનો ફેરો વધે એવું દાન કરતા હોઈએ, ખબર છે ને? તપ કરે, ઉલટાનું ભગવાન પાસે, કલ્પવૃક્ષ પાસે આપણે દુઃખ માગીએ છીએ. ભગવાનથી સુખ પણ મળે છે અને ભગવાનથી દુઃખ પણ મળે છે. સત્પુરુષથી સુખ પણ મળે છે અને સત્પુરુષથી એને રાજી કરવાની રીત ન જાણે, એને સેવવાની સાચી રીત ન જાણે, મહારાજના પ્રશ્નના પાયામાં એ છે. સમજ્યા ને તમે? સત્પુરુષનો સમાગમ કેવી રીતે કરો છો? આની પાછળ ત્રણ પ્રશ્ન છે. મેં આ બહુ ઊંડાણથી 2-3 દિવસથી વાંચું છું, આજે આવ્યો છે, કહું. પહેલો પ્રશ્ન એવો છે, વ્રત પુણ્ય દાન કરે પણ જન્મ મૃત્યુનો ફેરો ટળે નહીં તો તમે વ્રત પુણ્ય દાન જે કરો છો કેવી રીતે કરો છો? એક પ્રશ્ન એવો છે, વેદ પુરાણ ઇતિહાસ શાસ્ત્રનું જ્ઞાન મેળવે પણ એનાથી જો કંઈ લાભ ન થાય તો તમે જ્ઞાન કેવી રીતે મેળવો છો? અમારા જેવા સાધુ સંત આવે અને તમે સાંભળો, સાધુ મહાત્મા પધાર્યા છે, દોડી દોડીને આવો, દર્શન કરો, પગે લાગો, ભેટ દક્ષિણા વગેરે મૂકો, તો તમે સત્પુરુષનો સમાગમ કેવી રીતે કરો છો? વર્ણિની વાત સાંભળીને પૂર્વવાસી લોકો બોલ્યા, આપ તો સાક્ષાત પરમેશ્વર છો, જો આપ અમને સમજાવશો તો જ અમને ખબર પડશે. જીવને સુખ કે દુઃખ જે થાય છે તે બાબતમાં અમને કોઈ વિશેષ જ્ઞાન નથી. હા, અમને એટલી ખબર છે કે કોઈ વાત આપણા હાથમાં, આપણા પોતાના હાથમાં નથી. હાથ ઊંચા કરી દીધા. જ્યારે સુખ મળે ત્યારે સુખ ભોગવવું, ગામના લોકો વાત કરે છે, અને દુઃખ આવી પડે ત્યારે દુઃખને સહન કરી લેવું. ધર્મનું ફળ સુખ છે અને પાપનું ફળ દુઃખ છે, આવી રીતે ગામના લોકોએ વાત કરી. માણસ શા માટે દુઃખી છે? માણસ શા માટે દુઃખ પામે છે? માણસને સુખ મેળવવું હોય તો શું કરવું જોઈએ? જગતમાં બધી જગ્યાએ ચર્ચાઓ થતી હોય સુખની ચાવી, એમ કહી શકાય, સુખમ એવેપ્સિતમ લોકે સર્વેષામ દેહ ધારિણામ. જગતના જીવ પ્રાણી માત્ર 2 વર્ષના બાળકથી લઈ 92 વર્ષના વૃદ્ધ સુધી દરેકને પૂછવામાં આવે કે તું આ કામ કરે છે. કોઈ બાળક મસ્તી કરતો હોય, કોઈ રમકડાથી રમતો હોય, કોઈ ઢીંગલા ઢીંગલીથી રમતો હોય, કોઈ સાયકલ ફેરવતો હોય, કોઈ સ્કૂલે જતો હોય, 2 વર્ષથી 92 વર્ષના વૃદ્ધ સુધી તમામને પૂછવામાં આવે, તમે આ બધું કરો છો જુદું જુદું શા માટે? દરેકના પ્રશ્નના જવાબમાં અંતિમ મૂળ શું છે? શું? સુખ માટે કરું છું. પોતાની મેળે દરેકે સુખ જુદી જુદી જગ્યાએ માન્યું છે, એ વાત નક્કી જ છે, પણ તેમ છતાં
કોઈને હાથમાં સુખ નથી મળ્યું, આ વાત પણ એટલી જ નક્કી છે. એ સુખની ચાવી ભગવાન શ્રીહરિ પોતે હવે બતાવશે. દુઃખ ટાળવાની ચાવી ભગવાન શ્રીહરિ પોતે કહેશે. ગામના માણસોએ તો કહ્યું, પ્રભુ અમને આમાં બહુ જાજી ગમ પડે નહીં. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો તો જુદો, અને એ લોકો જવાબે કંઈ આપી ન શક્યા. બરાબર, આમ તો તમને ખબર પડી ગઈ હશે, અમને આમાં બહુ ખબર પડે નહીં, આ તો તમે પૂછ્યું છે એટલે કહીએ છીએ. ભગવાન સુખ આપે તો સુખ ભોગવી લેવું, અને દુઃખ આપે તો દુઃખ ભોગ, આપણા હાથમાં કંઈ છે નહીં. એટલી ખબર પડે, ધર્મ પાળ્યો હશે એનું ફળ સુખ છે, અને પાપ કર્યું હશે એનું ફળ દુઃખ છે. ત્યારે વર્ણીએ કહ્યું, અરે સાંભળો, કેટલી સુંદર વાત છે. ગામના માણસો બોલ્યા, હા, સુખ મિલે તબ સુખ હી ભોગવના, દુઃખ મિલે ઓ તબ દુઃખ કુ ખમના, ધર્મ કો ફલ હે સુખ હી તે હા, ધર્મ કો ફલ હે સુખ હી તે હા, પાપ કો ફલ હે દુઃખ હી એ હા. ગામના માણસોએ કહ્યું કે પ્રભુ આટલી અમને ખબર પડે. ત્યારે વર્ણીએ કહ્યું, સુખ મેળવવું અને દુઃખ ટાળવું તે આપણા હાથની જ વાત છે, તમારું આ અજ્ઞાન છે. તમે એમ માનો છો આપણા હાથમાં છે જ નહીં આ બધું. સુખસ્ય દુઃખસ્ય નહીં કોપી દાતા પરોદ દાતી કુબુદ્ધિ રેસા, સંસ્કૃતના શાસ્ત્રોમાં લખ્યું છે કે માણસનો સ્વભાવ છે, દુઃખ આવે ને ત્યારે કોઈકને દોષ આપે, કાં વિધાતાને દોષ આપે, કાં ભગવાનને દોષ આપે, કાં આજુબાજુવાળાને દોષ આપે. જીવનમાં લખી રાખવા જેવું છે, કોઈ પણ દુઃખના મૂળમાં લગભગ માણસ ભૂલ કરે છે, કાં કોઈ વ્યક્તિને અને કાં કોઈ વસ્તુને જવાબદાર બનાવી દે છે. આમ મને થયું આ વ્યક્તિને લીધે કે આ વસ્તુને લીધે, પણ ખરેખર દુઃખનું મૂળ બીજું કોઈ નથી. સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકઃ, શાસ્ત્ર એમ કહે છે, પોતાના કર્મ જ પોતાને દુઃખ આપે છે અને પોતાનો સ્વભાવ જ પોતાને સુખ આપે છે. એટલા માટે કહ્યું છે ને, દુઃખના દરેક દસ્તાવેજ ઉપર પોતાના હાથના જ હસ્તાક્ષર હોય છે. આ પરમ સત્ય શાસ્ત્રનું છે. મહારાજ એમ કહે, તમે એમ શા માટે કહો છો આપણા હાથમાં નથી? તમે બોલો છો, બધું જાણો છો, છતાં તમે કેમ આમ અજ્ઞાનની વાત કરો છો? એક બાજુ તમે કહો છો ધર્મ પાળે એનું ફળ સુખ હોય છે, પાપ કરે એનું ફળ દુઃખ હોય છે, પાછા તમે એમ બોલો છો કે આપણા હાથની વસ્તુ નથી. તમે જો ધર્મ પાળશો તો તમને સુખ મળશે જ, વાત સીધી છે ને. તમે અમદાવાદની ટ્રેનમાં બેસશો તો બોલો અમદાવાદ પહોંચશો જ, પણ ટ્રેનમાં ચડી જાઓ, ચણા મમરા ખાઈ લો, પછી કોઈ પૂછે ક્યાં જવું છે એ ખબર નથી, કઈ ટ્રેનમાં બેઠા એ ખબર નથી, ચડી ગયા તો આવ્યા હતા, ક્યાંક તો પહોંચશું ને. હવે એ ક્યાં પહોંચે? એ ગોધરાજ પહોંચે ને, એ અમદાવાદ પહોંચે? ન પહોંચે. જવું છે ગોવાને, ગોધરાની ગાડીમાં ચડે તોય ન પહોંચે. ક્યાં જવું છે, કેવી રીતે જવું છે, અને કેટલા સમયથી જઈ શકાય, લક્ષ્યના જ્ઞાન વિના લક્ષ્ય શુદ્ધિ દરેક બાબતમાં બહુ જરૂરી છે. જગતમાં માણસનું લક્ષ્ય સ્પષ્ટ છે, કાચ જેવું. બે વર્ષના બાળકને તમે પૂછો સાધુ થવું છે તો શું કહેશે? ના પાડશે. અને ધીરેને પૂછો લગ્ન કરવા છે તો શું કહેશે? લક્ષ્ય સ્પષ્ટ છે જગતમાં. એક નાના એવા બાળકનું લક્ષ્ય સ્પષ્ટ, કેટલું સ્પષ્ટ તમે જુઓ. એને હજી કશી ખબર નથી, નિર્દોષ બાળક છે, પણ ધડ દઈને હા પાડી દેશે. એવું કે ને, અમેરિકા આવે ને, એનું લક્ષ્ય સ્પષ્ટ જ હોય. શું સ્ટોર કરવો છે, ડોલર ભેગા કરવા છે, આ કરવું છે. પણ મંદિરે આવે એનું લક્ષ્ય સ્પષ્ટ હોય, સાધુ પાસે આવે એનું લક્ષ્ય સ્પષ્ટ હોય કે મારે તો બસ હવે લોયાધામ મંદિરમાં આવ્યો છું, આવા સારા સંતો મળ્યા છે, હવે તો કરોડ જન્મની કસર આને આ જન્મે કરીને ટાળી નાખવી છે. સાધુ કહે એમ કરી લેવું છે, છેલ્લો જન્મ કરી લેવો છે,
આને આ દેહ કરીને મહારાજને મળી લેવું છે, થાય ક્યારે? બોલો, અમારે બે દાદા અહીંયા રહે છે એ ના પાડે છે, બીજા બધા તો વાત જ ક્યાં કરવાની? હા, એ બે દાદા આપણી જોડે, દાદા તમે ના પાડો છો ને એમાં અડધી હા છે, 50% તમારું જ્ઞાન બોલે છે, અને આ લોકો વિચાર લોકોને ખબર કે આમાં હું જવાબ આપો એ વિચારે છે. જીતો, અધ્યાત્મ બહુ અઘરું છે, પણ તમે ભાગ્યશાળી છો, ખરેખર તમે નહીં આપણે બધા ભાગ્યશાળી છીએ કે ગુરુજી જેવા એક સત્પુરુષ આપણને મળ્યા. આપણને એટલીસ્ટ એટલી તો ખબર પડે છે કે આપણે કલ્યાણના માર્ગે કેટલા ચાલીએ છીએ, ધીરે ધીરે ચાલીએ છીએ, સ્પીડમાં ચાલીએ છીએ, બરાબર? એટલી તો ખબર પડવા મળી, વાત સાચી છે ને? મહારાજ કહે છે, બહુ સરસ, બે ત્રણ વાત વાંચીને પછી વાત કરીએ. સુખ મેળવવું અને દુઃખ ટાળવું આપણા હાથની જ વાત છે, અને એટલા માટે જ સૌએ ધર્મ માર્ગમાં ચાલવું જોઈએ. જે ધર્મ માર્ગમાં ચાલે છે તે જ સત્પુરુષ કહેવાય છે. તાકે જો જબ હોવે જ્ઞાના, સોટારે અપને અજ્ઞાના, અજ્ઞાન ટરે જીય હોય શુદ્ધા, અજ્ઞાન ટરે જીય હોય શુદ્ધા, શુદ્ધ હોય તબ હોવે વિશુદ્ધા. ભગવાન શ્રીહરિ કહે છે, સાંભળો, ધર્મનું પાલન કરો એમાં સુખ થશે, પણ પોતાની મેળે ધર્મ પાળવો અઘરો છે. હું ડોંગરેજી મહારાજને ઘણી વાર યાદ કરું છું, આજે ફરી કરી લઉં. ડોંગરેજી મહારાજની આ વાત મને એટલી બધી ગમે, એટલી બધી ગમે. ડોંગરેજી મહારાજ એમ કહે છે, સાંભળજો, ઉપદેશે કરીને ધર્મમાં પ્રવૃત્તિ થાય છે, પણ કેવળ ઉપદેશે કરીને અધર્મમાંથી નિવૃત્તિ નથી થતી. સમજ્યા તમે? ગઈકાલે આપણે વાત કરી હતી, વાણીથી આપેલો ઉપદેશ કોઈના ખિસ્સા ખાલી કરાવી શકશે, પણ વાણીથી આપેલો ઉપદેશ કોઈના હૃદય ખાલી નહીં કરાવી શકે. એના માટે તો વર્તનથી આપેલો ઉપદેશ જોશે. નીલકંઠ વર્ણી બોલ્યા પણ નથી, હજી તો જમે છે, પણ પ્રભુની જમવાની રીત જોઈ ગામના માણસોને થયું આ સમર્થ છે, ઘણા સાધુઓ જોયા એવા નથી, જુદા છે, આપણું કલ્યાણ કરે એવા છે. વાત સાંભળી હતી ને કાલે, કેવળ ઉપદેશ ધર્મના માર્ગે તમને કદાચ ચડાવી દે, એટલે કે મંદિરમાં લાવતા કરી દે માળા કરતા, પણ અધર્મથી નિવૃત્તિ થવી, પાપથી છૂટવું, એટલા માટે પુણ્ય કરવામાં જીવ સ્વતંત્ર છે, પાપ છોડવામાં જીવ સ્વતંત્ર નથી. એટલા માટે શાસ્ત્ર એમ કહે, ભગવાન અને સંતનો રાજીપો જોઈએ, કૃપા જોઈએ. એ કૃપા વિના ઘણા લોકો કહે છે, ઘણા લોકો કે સ્વામી મંદિરે આવવું છે. હમણાં મને એક હરિભગત વાત કરતા હતા કે સ્વામી મારે કથા સાંભળવી હોય, કેટલા સમયથી ઈચ્છા થાય, પણ બધા સંતો કે ત્યારે થાય, પણ આમ મેળ જ નથી પડતો. કેમ નથી પડતો? કૃપા નથી. તમે સાંભળ્યું હતું ને, રામ પ્રતાપજી મહારાજે ધર્મદેવે જ્યારે ઉપદેશ આપ્યો, શ્રીજી મહારાજનું ભગવાન પણ ઓળખાઈ ગયું, ધર્મદેવ છેલ્લી અવસ્થામાં છે, બાલપ્રભુ બાજુમાં બેઠા છે, હાથ જોડ્યા, બાલપ્રભુ ઘનશ્યામ મહારાજને એમ કહ્યું કે આજે પિતાની વાતે કરીને મને તમારું સ્વરૂપ જેવું ઓળખાયું છે, નિશ્ચય થયો છે, આવો ને આવો નિશ્ચય કાયમ તમારી મૂર્તિનો રહે એવી કૃપા કરો. ત્યારે ઘનશ્યામ મહારાજે શું કહ્યું હતું કોઈને યાદ છે? આવો અખંડ નિશ્ચય તો સાધુનો સમાગમ મળે ને તો જ થાય, બાકી આ ઉપદેશે કરીને ખાલી અમે આશીર્વાદ આપી દઈએ એમ કંઈ નહીં થાય, સાધુનો સમાગમ કરવો પડશે. પછી પાછું કહ્યું, સાધુનો સમાગમ ક્યારે મળે? ભગવાનની કૃપા થાય ત્યારે મળે. મોન્ટુ ભગત પાછું કહ્યું કે ભગવાનની કૃપા, એનો અનુભવ, એ ક્યારે કૃપાનો અનુભવ થાય? કૃપા તો ભગવાન કરે જ છે, પણ એ અનુભવ પણ ક્યારે થાય? વાહ, યાદ રાખ્યું, મુમુક્ષુપણું અંદર હોય તો, અને મુમુક્ષુપણું એ ક્યારે આવે છે? વાહ, યાદ રાખ્યું બધું, વૈરાગ્ય હોય તો. હવે આપણે વૈરાગ્ય બનતું નથી, તકલીફ ત્યાં જ છે, આપણે તો રાગી માણસો. પાયો ગયો હરીશભાઈ? નીકળી ગયો પાયો? હવે પાયો જ નથી તો ઇમારત થશે, પછી ગાડી ચાલવાની જ ક્યાં? આ શાસ્ત્રો વાંચીએ છીએ તમે નહીં, હું વાંચું ને વિચારું ને,
તો આપણને પણ એમ લાગે કે હજી બહુ રસ્તો લાંબો છે. હા, મહારાજને રાજી કરવા, ગુરુજી જેવા સંતોને રાજી કરવા, આવા સંતો ભક્તોને રાજી કરવા હજી આપણે બહુ કરવાની જરૂર છે. બેસી જવાની જરૂર નથી. આપણો પાયો ત્યાં નબળો છે. જોયું ને તમે, મહારાજ એમ કહે છે ધર્મના માર્ગમાં ચાલે તે જ સત્પુરુષ છે. તાકે જબ હોવે જ્ઞાન, આવા સાધુ, કયા સાધુ? ધર્મમાં ચાલે એ સંત છે, આવા સાધુનું જ્ઞાન થાય. સો ઉટારે અપને અજ્ઞાના, એ સાધુ પછી અજ્ઞાનને ટાળી નાખે. ગુણાતાનંદ સ્વામી કહેતા ને, અમારી સામે પલાઠી વાળીને બેસે, કારણસરીના ભૂકે ભૂક્કા બોલાવી દઈએ. કહેતા ને સ્વામી, સ્વામી કે પેલો ટોપીવાળો સુરંગુ દે, ખબર છે ને સ્વામીના શબ્દો, હે કેવા શબ્દો, આ ટોપીવાળો મોટી મોટી સુરંગો દે. તો સ્વામી કે આવડો મોટો ગિરનાર છે ને, એ પણ હતો નહોતો કરી નાખે, એમ કરોડો જન્મોથી જીવના હૃદયમાં ઘર કરી ગયેલી વાસના, કરોડો જન્મથી જીવને દુઃખી કરનારી આ વાસના પણ સાચો થઈ, ખરો થઈ અને પલાઠી વાળીને બેસે ને, અને અમે આ વાતોરૂપી સુરંગો દઈએ ને, તો એના કારણ શરીરના ભૂકે ભૂક્કા બોલી જાય. એ જેનું તન મન માન્યું ત્યાગે રે, ભક્તિ ધર્મ ભાવે છે, જેના વચન વિટ્યા વૈરાગે રે, અંતરમાંથી આવે છે. જેના વચન કેનાથી વિટાયેલા હોય, કેનાથી બોલો? વૈરાગ્યથી. સાચા સાધુની ઓળખાણ નિષ્કુળાનંદ સ્વામી આપણને કરાવે, સાચા સાધુની ઓળખાણ આ સાગર ગ્રંથ આપણને કરાવે. ધર્મ માર્ગમાં ચાલે એ સત્પુરુષ છે, એવા સત્પુરુષનું જ્ઞાન થાય એટલે કે ઓળખાય, પછી એ સત્પુરુષનો સમાગમ કરે, આ આવા સાધુ છે, તો એનું અજ્ઞાન ટળે. અત્યારે તો એવા સાધુ લોકો ગોતે હામે ચાલીને, અમારા હાથનું જમે, અમારા બહેનો સાથે વાત કરે. અને પુરુષોને અમેરિકામાં મેં જોયું, પોતાનું કલ્યાણ કરવા કરતાં પોતાના ઘરવાળાનું કલ્યાણ થાય એમાં વધારે રસ છે બધાને, ખબર નહીં. આ શાસ્ત્રની વાતો ક્યાં, અને અત્યારનો આ અમેરિકાનો સત્સંગ, એને સત્સંગ જ ન કહેવાય, એને કુસંગ કહેવાય. ક્યારેક કુસંગ તમે ને એમાં બધા આવી ગયા, એ કરાવનારા સંત પણ આવી ગયા અને કરનારા હરિભક્તો પણ આવી ગયા. સાચો સત્સંગ શું છે? જીતનો કુસંગ કરતે તામે, જીયકુ રૂચે રહાયે ઉયામે, તીતનો જીય અશુદ્ધ કહાયે, સતપુરુષ દેવત દેખાતે. એવા સત્પુરુષ, ધર્મને પાળનારા, એની ઓળખાણ જ્ઞાન થાય ત્યારે તે આપણા અજ્ઞાનને ટાળે છે, અને જ્યારે અજ્ઞાન ટળે છે ત્યારે જીવ શુદ્ધ થાય છે. જ્યારે જીવ શુદ્ધ થાય છે ત્યારે તેમાં વિશેષ શુદ્ધિની પાત્રતા આવે છે. લો, શુદ્ધિ એટલે કલ્યાણ. જીવને કુસંગ કરવામાં જેટલી રુચિ હોય તેટલો જ અશુદ્ધ છે એમ જાણવું, આ બાબત સત્પુરુષ આપણને સમજાવે છે. મહારાજ શું પ્રશ્ન પૂછે છે? સત્પુરુષનો સમાગમ તમે કેવી રીતે કરો છો? લાલ લુગડું દેખાણું એટલે ધોળીને આવી ગયા આમ, કે ગામમાં કોઈક બાવાજી આવ્યા છે, ઘણા બધા આવ્યા, એવા જ આ છે એમ? ના, સાધુને પગે શા માટે લાગો છો? સાધુની સેવા શા માટે કરો છો? તમારી અને સંતની વચ્ચેનો સંબંધ કયો છે? ખાલી લોટનો, ખાલી પાણીનો, ખાલી દક્ષિણાનો, ખાલી કવરનો, ખાલી પધરામણીનો, કે પછી કલ્યાણનો? પૂછો લોકોને, પૂછો. એ તો શિવલાલભાઈ પૂછવા આવે, સ્વામી ચારધામની યાત્રાએ જવું છે. ગુણાતાનંદ સ્વામી કે જાઓ, સ્વામી શું લાવું તમારા માટે? મારા જેવો સાધુ લઈ આવજો. અરે સ્વામી મળે? એ તો ક્યાંય ન મળે.
તો શા માટે ટાટિયા તોડવા જાય છે? એટલો સમય કાઢી મારી સામે બેસ. આવા કેનારા સાધુ હોય ને, મુખ સુને તો હકલા પડકારા કરનાર કોઈક જોઈએ, આવા કોઈક જોઈએ ને, ત્યારે જીવની કસર ટળે. કરોડ જન્મની કસર ગુણાત્યાનંદ સ્વામી કહે આજ ટળે, અને બ્રહ્મરૂપ કરી મૂકે જો ખરેખરા સાધુ મળે તો. ચાલો આપણે આ વાતને થોડી ઊંડાણથી વિચારીએ. આજના યુગમાં સૌથી વધારે વધારે સમસ્યા હોય તો એક સમસ્યા છે, દરેકને સુખ જોઈએ છે, એ વાત તો સત્ય જ છે. પણ પોતપોતાની મેળે દરેકે સુખ માની લીધું છે, એ વાતે સત્ય છે. કોઈ સ્ત્રીમાં, કોઈ ધનમાં, કોઈ બંગલામાં, કોઈ ગાડીમાં, કોઈ ભજનમાં, કોઈ ભક્તિમાં, કોઈ સંસાર છોડવામાં, કોઈ સંસાર જોડવામાં, તો કોઈ જોડ્યા પછી ડાયવોર્સ લેવામાં. આ બધા સુખના માણસે માનેલા માર્ગો છે. સુખ માટે ભગવાન શ્રીહરિયા વચનામૃતમાં બહુ અદ્ભુત વાત બતાવી છે. 45મું પહેલું વચનામૃત બુદ્ધિવાળાનું વચનામૃત કહેવાય છે. બુદ્ધિવાળાનું વચનામૃત, કેવી અદ્ભુત વાત મહારાજ દ્રષ્ટાંત આપે છે. એ દ્રષ્ટાંત થોડું વાંચું છું, મહારાજના પ્રસાદીના શબ્દો. જેમ આ મસાલ બળે છે, તે મસાલને સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડેક છેટે નથી, તેથી ઘણે છેટે તો મૂળગો નથી, તેમ બીજે ઠેકાણે તો કિંચિત સુખ છે, અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં જ રહ્યું છે. જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. આ મસાલ બળે છે, જેટલો નજીક આવે એટલું અંજવાળું ઝાઝું, જેટલો એનાથી દૂર જાય એટલું અંજવાળું ઓછું, અતિ દૂર જાય તો મૂળગું અંજવાળું ટળી જાય. એમ સુખનું મૂળ ભગવાનની મૂર્તિ છે, ભગવાનથી જેટલો નજીક આવે એટલું સુખ અધિક, ભગવાનથી જેટલો દૂર જાય એટલું સુખ ઓછું. પણ આ વાત કોણ સમજાવે છે બોલો? આ વાત સંત હશે તો સમજાશે, બાકી તો માણસ ભગવાન છોડીને જ સુખ ઈચ્છે છે. ભગવાન સિવાય હરિચરિતામૃત સાગરમાં મહારાજે કરેલી વાત, ભગવાન સિવાય જીવ જ્યાં જેટલું સુખ માને છે ત્યાંથી તેને તેટલું દુઃખ મળવાનું જ. આપણે ખરીદવા જઈએ છીએ શું? સુખ. કોઈ સ્ત્રીમાંથી સુખ લેવા જાય, પણ મહારાજ શું કહે છે? ભગવાન સિવાય જે જ્યાં જેટલું સુખ માને છે ત્યાંથી તેને તેટલું જ. સીધું જ અગણિત છે, સીધું જ. એ સુખ નથી. ભગવાન સિવાય તમે બીજે સુખ માન્યું છે એ મોહ છે, ભ્રમ છે, એનું જ નામ આસક્તિ છે. આસક્તિ એ દોષ છે, દોષનો સ્વભાવ દુઃખ આપવાનો જ છે. ભગવાન બુદ્ધને પૂછો, ભગવાન મહાવીરને પૂછો, બધા ધર્મના પાયામાં, હિન્દુ ધર્મના તો દરેક સિદ્ધાંતો, બાઇબલ કે કુરાનના પણ અમુક સિદ્ધાંત છે પણ મને અત્યારે યાદ ન, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર સ્વામી, બધા ધર્મો તમે જુઓ, એક પરમ સત્ય એ છે આ જગતમાં દુઃખ જ છે, ભગવાનમાં સુખ જ છે. અમે બહુ ફરીએ છીએ ને હરીશભાઈ, તમે અમારી સાથે આવો એટલે તમને ખબર પડે, બહુ મોટા બંગલાવાળા એ દુઃખી હોય, તો બંગલા વગરના એ દુઃખી હોય, મોટી ગાડી અને મોંઘી ગાડીવાળા પણ દુઃખી હોય, અને હાવ સાયકલ જેવું ઠાઠિયું લઈને ફરતું હોય એ દુઃખી હોય, અમેરિકાવાળાને ફોન કરો તો એ દુઃખી, ઇન્ડિયાવાળાને ફોન કરો તો. ક્યારેક ક્યારેક વિચાર આવે, આમાં કોઈ ભાઈડો એવો મળતો જ નથી છાતી ઠોકીને કે સ્વામી આપણે તો વેરી હેપી, આમ નજીક આવે ને આપણને લાગે બહુ સુખી છે, આપણને થોડું ડોનેશન આપી દેશે, આપણને સુખી કરી દેશે, અને બે દિવસ આપણે સાચવીએ, ત્રીજે દિવસ વાત કરે કે સ્વામી બહુ તકલીફ છે, $2 મિલિયન ફસાણા છે, તમે દયા કરો. આપણને થાય ઓ બાપ રે બાપ, આટલા ડોલર કાઢવાની અમારી દયા કામ નહીં કરે, એના માટે તારે
એ રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. રાજા રંક આ જગતમાં કોઈ સુખી જ નથી. અને હા, એ પણ ખરું, ભગવાનને રાખે તો બંગલાવાળા સુખી છે, ભગવાનને સાથે રાખે તો સુદામા જેવો ઝૂંપડામાં રહેનારો કોઈક હોય એ સુખી છે. એવા માણસો મેં જોયા છે, નથી જોયા એમ નથી કહેતો, એવા ભક્તો મેં જોયા છે. રમણકાકા પાર્લાવાળા મુંબઈમાં ઝૂંપડા જેવી ઝૂંપડી, એમની નાની ઓરડી, સંતો ગયા છે ખબર છે, કેવા દાદા સુખી. 80-82 વર્ષની ઉંમરે એ દાદાનું હાસ્ય જોઈએ ને, હજી મને આમ દાદા યાદ આવે, એ દાદાની હસ્તી આકૃતિ દેખાવા લાગે, એમ થાય કેવો આનંદ. ભગવાનની મૂર્તિમાં સુખ છે. બળદિયા ઉત્સવ ખૂબ સરસ હમણાં પૂરો થયો. અબજી બાપાની છત્રીમાં પૂજ્ય ગુરુજી કથાવાર્તા એટલી સરસ એમાં કરતા હતા. પારણીના મુખ્ય વક્તા ગુરુજી હતા અને માધવપુરી સ્વામી હતા. મધ્યનું 13મું વચનામૃત ગુરુજીએ 5 દિવસ સુધી એટલું સરસ સમજાવ્યું છે. આપણે ક્યારેક શનિવારની સભામાં થોડી ક્લિપો બતાવીશું. પણ એક કથામાં ગુરુજી વાત કરતા હતા, ભગવાનની મૂર્તિ ભૂલીને જે કંઈ ક્રિયા કરે એ જ મોટું અજ્ઞાન, એ જ મોટું બંધન અને એ જ મોટું દુઃખ છે. તમે જે કરો ભગવાનને આગળ રાખીને કરો, ભગવાનને ભૂલીને ન કરો. સમજ્યા તમે? ભગવાનની મૂર્તિથી જેટલું નજીક જાય. અને વચનામૃત પંચાળનું પહેલું મહારાજ એમ કહે છે, પંચ વિષયમાં પણ, સાંભળો વચનામૃતના શબ્દો, જે કંઈ સુખ જેવું જણાય છે એ પણ ભગવાનની મૂર્તિના સંબંધે કરીને જ છે. કેવા બેજોડ દ્રષ્ટાંત આપ્યા મહારાજ એમ કહે છે, સાંભળો. જેમ કોડી, કોડી કરતાં પૈસામાં વધુ માલ છે, તેથી રૂપિયામાં વધુ માલ છે, તેથી સોનામોહરમાં વધુ માલ છે, તેથી ચિંતામણીમાં વધુ માલ છે, તેમ જ્યાં જ્યાં પંચવિષયનું સુખ છે તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે. નાનો બાળક હોય એને કોડીમાં મજા આવતી હોય, એને કેન્ડી આપો તો રાજી થાય અમેરિકાની ભાષામાં. હવે મોક્ષ જેવો અલ્પેશ ભગતનો નાનો બાળક આવે અને એને તમે સેમસંગ ગેલેક્સીનો 5 ફોન આપી દો તે રાજી થાય? એને તો રૂપિયાની કેન્ડી જ જોઈએ, કેન્ડીમાં રાજી થઈ જાય. પણ એ થોડો સમજણો થાય તો, થોડો મોટો થઈને કેન્ડી આપો તો નાખી દે, હવે બીજું આપો. તો કેન્ડીમાં સુખ હતું કે રમકડામાં સુખ હતું? નથી કેન્ડીમાં સુખ, નથી રમકડામાં સુખ. સુખ માણસ માનતો હતો એનો ભ્રમ છે, સાચું સુખ ભગવાનની મૂર્તિના સ્મરણમાં છે. કહે હનુમંત બિપદ પ્રભુ સોઈ, જબ તવ ભજન સુમિરન નહીં હોઈ. તમારું ભજન, તમારું સ્મરણ ન થાય એ જ મોટી આપત્તિ છે. રામચરિત માનસમાં હનુમાનજી મહારાજ કહે છે, બધા શાસ્ત્રો, સંપદો સંપદો નેવ વિપદો વિપદો નહીં, એનું જ નામ સંપત્તિ છે ભગવાનનું સ્મરણ થાય, એનું જ નામ આપત્તિ છે ભગવાનનું વિસ્મરણ થાય, ભગવાન ભૂલાય. એ હવે મારા વાલાને નહીં રે, વિસારુ રે શ્વાસ ઉચ્છવાસે તે નિત્ય સંભારુ રે. નિષ્કુળાનંદ સ્વામી પ્રતિજ્ઞા કરે છે, આપણે ચેષ્ટામાં દરરોજ ગાઈએ છીએ પણ એકાગ્ર થઈને ગાઈએ કેવા શબ્દો. સ્વામી પ્રતિજ્ઞા કરે છે, હવે તો હું ક્યારેય નહીં ભૂલું, મારા એક એક શ્વાસે તમે જ મારી શક્તિ, તમે જ મારી સંપત્તિ, તમે જ મારા શ્વાસ, તમે જ મારા ઉચ્છવાસ, તમે જ મારો પ્રાણ, તમે જ મારું સર્વસ્વ, તમે જ મારી બુદ્ધિ, તમે જ મારું ચિત્ત, તમે જ મારી શક્તિ, તમે જ મારું સંપત્તિ. ભગવાન સિવાય શું સત્ય છે, શું સત્ય છે? મોટામાં મોટું અજ્ઞાન, મોટામાં મોટું બંધન ગુરુજી કહે છે, અને મોટામાં મોટું દુઃખ એ જ છે. કયું? ભગવાનને ભૂલીને જીવ કરે છે. અને ભગવાનને યાદ રાખીને તમે બંગલા બનાવશો ને તોય સુખી થશો. જોઈ લો, બનાવો તમે, તમારે એકના બે સ્ટોર કરો, ભગવાનને અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજને આગળ રાખી કરો. પેલા બંધિયાના ડોસાભાઈ બપોરના 12 વાગ્યા સુધી દાંતણ કરવાનો ટાઈમ ન મળે, બોલો. બપોરના 12 વાગ્યા સુધી દાંતણ કરવાનો ટાઈમ ન મળે, કાને ભરાવીને ફેરા કરે એટલા બધા મોટા બિઝનેસમેન,
કરો તમે તમારે, પણ ભગવાનને સંભાળીને કરો. ભગવાન સાથે હશે તો બંગલામાંય સુખ આવશે, ભગવાન સાથે હશે તો ઝૂંપડામાંય સુખ આવશે, ભગવાન સાથે હશે તો અમેરિકામાં પણ સુખ આવશે, ભગવાન સાથે હશે તો ઇન્ડિયામાં પણ સુખ આવશે. પેલો ભીખુદાદા વિડીયો બતાવો છે એક દિવસ શનિવારે, હા, એક ભાઈ અમેરિકા આવ્યા છે, હરીશભાઈ દાદા પાસે વિડીયો છે, અને એ ભાઈ અમેરિકામાંથી બધાને ઇન્ડિયા મેસેજ મોકલ્યો છે કે લીંબા લેવા આવતા નહીં અમેરિકા, મારી દશા જુઓ, ભગવાને રોટલો આપ્યો હોય તો અડધો રોટલો ખાઈને પણ ઇન્ડિયા સુખ કરજો, લીલા લેર કરજો, અહીંયા કશું છે નહીં. એમની ઓરિજિનલ ભાષામાં ઓરિજિનલ વિડીયો જોવા જેવો છે લો, પણ એનો મેસેજ કોઈ સાંભળે ખરા દાદા? હા, એ મેસેજ સાંભળતા જઈને પાછા કે આપણે એકવાર જઈને જોઈ આવીએ કે શું છે ખરેખર, આવું છે, આ જ અજ્ઞાન છે ને. બોર હોય, બોર, ચણી બોર તમને ભાવે છે, એનો રંગ સરસ, એનો રસ સરસ, આમ સરસ મજાનું લાલ ઘૂમ ચણી બોર હોય, તમને ભાવતું હોય, પણ લેવા માટે તમે હાથ નાખો તો શું થાય? બોર એક મળે અને કાંટા ત્રણ વાગે, સાચી વાત ને? બસ આ સંસારના બધા ચણી બોર છે એટલું યાદ રાખજો. એ ચણી બોરમાં પાછો માલ તો બહુ ઓછો, અંદર તો નેરો ઠળિયો જ હોય, આ ઉપર છોડું જ દેખાય છે. આ સંસારમાં આવું જ છે, આ ચણી બોર જેવા છે ને એવો જ સ્વભાવ સંસારનો છે, અંદર કશું નહીં. પેલું કહેવાય ને, પેકિંગ જોરદાર, માલમાં બરકત નહીં. ઉપરનો રંગ તો આ સંસારનો એવો જ છે, હા, આંજી દે નાંજી દે, એમાં સંસારનું રૂપ કેવું છે, સંસારનો સ્વાદ કેવો છે. હમણાં તો નવા નવા નામ આવે, કંઈક નૂડલ્સ ને હું આવે, પાછું પાસ્તા ને, બરાબર. આમ મેનુ હરિભગતને ત્યાં આપણે સાંભળીએ ને પૂછીએ ક્યારેક શું બનાવ્યું હતું આજે, તો ખબર નહીં પડે કે હું વસ્તુ બનાવી છે. બોલો, પંજાબી આવી ગઈ, ચાઇનીઝ આવી ગઈ, મેક્સિકન આવી ગઈ. ભગવાનને સાથે રાખી અને જે ક્રિયા કરીશું તો ઠાકોરજી એમાં સુખ આપ, સુખનું મૂળ ભગવાન છે. આપણે ભગવાન સિવાય બધું ઈચ્છીએ છીએ, આ આપણું મોટા મોટું અજ્ઞાન છે. સંસાર ચણીબોર જેવો છે, ઉપરથી લાલ ચટાક દેખાય, આપણને એમ લાગે હમણાં રસ રસ કરી નાખશે, હમણાં પેટનો કોઠો ભરાઈ જશે, અને જ્યાં હાથ નાખે ત્યાં એક બેને, હા, ઘણા લગ્ન કર્યા પછી કે સ્વામી તમે વહેલા મળ્યા હોત ને, કે બધા બહુ, અને આ કથા સાંભળનારા ઘણા અમને કહી ગયા હશે, મને ખબર છે. ચણી બોર એક જ હોય પણ કાંટા કેટલા વાગે નથી વાગતા. પેલો ભાઈ વિડીયો અમેરિકાથી બનાવ્યો, એ અમેરિકાનું ચણી બોર લેવા જ ગયો હશે ને દાદા, તે વાગ્યા કાંટા? બોલો, પોતું કરવું પડે ને, વાંકા વળવું પડે ને, હેરાન હેરાન થઈ ગયા ભાઈ. બોલો, મેસેજ મોકલો કે હવે તમે કોઈ આવતા નહીં. છે તો અઘરું, હા. આ ચણીબોર એવું છે ને પાછું, આ સંસારનું ચણીબોર, પેલા દુનિયાના ચણીબોર તો કાંટા દેખાય, આપણે આમ સાવધાનીથી હાથ નાખીએ કે વાગી ન જાય, પણ આ સંસારના ચણીબોરમાં એવું છે, દેખાય ખરું ચણીબોર પણ કાંટા ન દેખાય. ઈ અંદર હાથ નાખે ત્યારે ન દેખાય, પણ નાખ્યા પછી બહાર કાઢે ને ત્યારે દેખાય. પછી એવા કાંટા વાગે, બોરડીના કાંટામાં આડા હોય, આડા હોય, બોરડીના કાંટા છે ને આડા હોય, ઊભા ન હોય, એટલે હાથ નાખો ત્યારે ન વાગે, કાઢો ને એવા વાગે, એવા વાગે છે કે નહીં? ગુરુજી વાત કરે ને કે મધનું ટીપું તો છે પણ તલવારની ધાર ઉપર છે, ચાટશે તો મધની મીઠાશ તો આવશે, થોડી જીભ કપાઈ જશે, આખી જિંદગીનું દુઃખ માથે આવશે. અને વાત સાચી કે નહીં, સ્ત્રીનું સુખ લેવા જાય આખી જિંદગીનો ડેરો કેવો આવી જાય. એક પ્રવચન છે અંગ્રેજીમાં, હું નામ નથી લેતો, ક્યારેક વિડીયો સંભળાવીશ તમને. અમેરિકામાં કેલિફોર્નિયામાં એક દુનિયાનો બહુ મોટો ચિંતક, એને પૂછવામાં આવ્યું કે તમે લગ્ન કેમ નથી કર્યા, અને એણે અંગ્રેજીમાં જે જવાબ આપ્યો છે, ચાલો સ્ત્રીનું સુખ તો દીકરાનું સુખ તમને એમ કે એવું જ છે, પૈસાનું સુખ, કારણ કે નથી ત્યાં, એ ચણીબોર જ છે, બધા અંદર જશે ને. આ તમે તમે વિચારી લેજો, ઘણા બધા તું કહેતો જ નથી. સ્ટોરનું
સુખ ભગવાનની મૂર્તિમાં છે, ભગવાન સિવાય જીવ જ્યાં જ્યાં ઈચ્છે છે ત્યાં સુખ નથી. એટલે મહારાજ કહે છે 45 વચનામૃત પહેલું સાંભળજો, આ રીતે વિચારને રાખીને સર્વે નિશ્ચય કરજો. મહારાજ કહે છે કયો નિશ્ચય કરજો, હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પૂગવું છે, પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચ વિશે સંબંધિત તેમાં સુખ તેમાં લોભાવવું નથી, એમાં લોભાવવું નથી. ઠાકોરજી તમને જ્યાં રાખ્યા હોય ત્યાં, દેશમાં કે વિદેશમાં, નાના ઘરમાં કે મોટા ઘરમાં, જ્યાં રાખ્યા ત્યાં પ્રેમથી ભગવાનની આજ્ઞાથી રહો. કેટલું સરસ કોઈ કવિએ લખ્યું છે, અમૃત ઘાયલ, બહુ સારો શાયર કહેવાય ઉર્દુનો, સુફી. પ્રત્યેક ગતિ પ્રત્યેક સ્થિતિ નિર્ભર છે અહીંના સંકેત ઉપર, એના જ ઈશારે ચાલ્યો તો હવે એના જ ઈશારે તો ઊભો છું, એના જ ઈશારે ચાલ્યો તો હવે એના જ ઈશારે ઊભો છું બેફામ. દુનિયાના અનુભવી માણસો કેવું કેવું લખી ગયા, સુખ તો શું ભલા, દુઃખ પણ હું તો સ્વેચ્છાએ કદી પામી ન શક્યો. જો સમજાય ને તો માણસને હસવું પણ આવે ને રડવું પણ આવે એવું છે. સુખ તો શું ભલા, પણ હું તો સ્વેચ્છાએ કદી દુઃખ પણ ન પામી શક્યો. મારી ઈચ્છા પ્રમાણે દુઃખ ન આવ્યું, દુઃખ આવ્યું સુખની ઈચ્છા ત્યારે દુઃખ આવી જાય. પછી સમજાણું શું, જે કાંઈ હતી એ તારી જ મરજી અને તારી મરજી એ જ મારી કિસ્મત થઈ ગઈ. કેવું લખ્યું દાદા વચનામૃતમાં મહારાજ કહે ને, ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે, આટલું માની લો બસ, પતી ગઈ વાત. મકરંદ દવેની કવિતા બહુ સરસ છે, એને ઈશારે કાપું, એને ઈશારે કાપું અને મેલે તો હું માર્ગ આપું, એને રાજીપે રમવાનું ભાઈ મારા, હું તો હુકમનું પાનું એને ઈશારે કાપું. કોઈનો રસ્તો કાપું છું એટલે કે હું બહુ આગળ ચાલું છું, તો પણ એના ઈશારાથી, અને હું ચાલી નથી શકતો, મારા પગ લથડે છે, મારી શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, તો પણ એનો જ ઈશારો છે. ભગવાનની મૂર્તિમાં જે જોડાય છે, જે રીતે જ્ઞાન દ્વારા કે વ્રત દ્વારા કે તપ દ્વારા, તો એટલું સમજો કે સુખનું મૂળ છે. વ્રત હોય તો પણ, તપ હોય તો પણ, બિઝનેસ હોય તો પણ, મંદિર હોય તો પણ, પણ એ જોડે છે કોણ, કોણ જોડે છે, સાધુ જોડે છે. પણ શ્રીજી મહારાજે પ્રશ્ન શું પૂછ્યો છે આપણે ભૂલી ના જતા, સત્પુરુષનો સમાગમ કેવી રીતે કરો છો, આપણે સાધુ પાસે આવીએ છીએ અને જોડાઈએ છીએ ક્યાં પાછા, સ્વામી દયા કરો દીકરો નથી, સ્વામી દયા કરો દીકરો નથી. એક તો બંધન હતું સ્ત્રીનું, પાછું બીજું શું માગ્યું, આ સમાગમની રીત નથી. સાધુ પાસે આવી જગતની ઈચ્છાઓ રાખીએ છીએ, સંત પાસેથી મૂર્તિનો મહિમા, સંત પાસેથી ભગવાનમાં જોડાવાની વૃત્તિ, સંત પાસે પોતાના સ્વભાવ ટાળવાનું તાન, સાધુ પાસેથી સાધુ જેમ ભગવાનને રાજી કરી શકે એમ ભગવાનને રાજી કરી લેવાનો એક લક્ષ્ય જાગે, એ આપણે ભૂલી જઈએ છીએ. ચાણક્ય બહુ સરસ કહે છે, ગજબની વાત છે આ. એટલા માટે શાસ્ત્રની વાતો લઈને આવ્યો છું આજે, મહારાજે વાત કરીને. તમે એમ કહો છો કે આમાં અમને બહુ ખબર પડે નહીં, આ આપણા હાથની વાત નથી, સુખ આવે તો સુખ ભોગવી લેવું, દુઃખ આવે તો દુઃખ ભોગવી, એવું નથી, આપણા જ હાથની વસ્તુ છે, આપણા જ કરેલા કર્મનું ફળ છે, આપણે જ વાવેલી ફસલ એનો આ પાક છે. આવતીકાલને સુધારવી હશે તો એની શરત છે આજને સુધારો. આજ નહીં સુધરી શકે, કારણ કે આજ છે ગઈકાલનું ફળ છે, આજ નહીં સુધરી શકે, પણ આવતીકાલ સુધારવી એ તમારા હાથમાં છે. ચાણક્ય એમ કહે છે, એને પૂછ્યું, ચાણક્યનો આ બહુ પ્રસિદ્ધ, દુનિયામાં બહુ અતિચર્ચિત અતિચર્ચિત આ વાક્ય છે, સુખનું મૂળ શું છે, ધર્મ, સુખસ્ય મૂલમ ધર્મ. વચનામૃતમાં મહારાજ કહે, જેટલી ભગવાનની આજ્ઞા પાળે એટલું સુખ, જેટલી ભગવાનની આજ્ઞા લોપે એટલું દુઃખ, ધર્મ એટલે ભગવાનની આજ્ઞા. અને આજના માણસનું ગણિત શું છે, બધા માણસનું ટૂંકું ગણિત, બધાનું ટૂંકું ગણિત, કે બધું જો સીધે સીધું કરીએ ને, શાસ્ત્ર ને સંતો કે એમ કરીએ ને,
તો ક્યારે બે પૈસા ભેગા થાય? બધાનું ટૂંકું ગણિત. આ જગતમાં થોડું તો આગું પાછું કરવું જ પડે. પાછા દ્રષ્ટાંત આપે, ભગવાન કૃષ્ણે ક્યાં ખોટું બોલ્યા હતા ને, લઈ લે પછી વાત. ભગવાન શ્રી કૃષ્ણ કાળી નાગ ઉપર નૃત્ય કરવા ગયા, તું જાય એકવાર? હે, કાળી નાગ ઉપર એકવાર ડાન્સ તો કર, એના કોંડાને લઈને. ભગવાન શ્રી કૃષ્ણ ખોટું બોલ્યા હતા ને, સીધી આંગળીએ ઘી ન નીકળે. એ તો વાકી આંગળી હોય તો માલ નીકળે. આપણું ગણિત અને આ શાસ્ત્રનું ગણિત ક્યારેય મેચ થાય એવું છે જ નહીં. શ્રીમદ સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ નારાયણ ગીતામાં મહારાજ એમ કહે છે, ભગવાનનો ભક્ત કોણ છે? આપતકાળ આવે, આપતકાળ આવે, મૃત્યુ જેવી વેળા આવે, છતાં પણ ભગવાનની આજ્ઞામાંથી ચલાયમાન ન થાય. હા, મહારાજે તો દેશકાળ પ્રમાણે આજ્ઞા પાડવાની છૂટ આપી. કદાચ દેશકાળ વિપરીત થાય, થોડી આજ્ઞા લોપે, ભગવાન માફ કરી દે. શ્રીજી મહારાજ દયાળુ, અતિ દયાળુ છે, અને ભગવાન માફ કરે એટલે જ આપણું જીવન ચાલે છે. પણ ભગવાનનો ભક્ત એની રુચિ તો એવી જ હોય કે મારે મહારાજની આજ્ઞા લોપવી નથી. સુખસ્ય મૂલમ ધર્મ. તો ધર્મનું મૂળ શું છે? ધર્મસ્ય મૂલમ અર્થ. ધર્મનું માણસ પાલન તો જ કરી શકે. આ બહુ કડવું સત્ય છે. ચાણક્યની ઘણી વાત અમુક શાસ્ત્રમાં મળતી આવે છે, અમુક નથી પણ મળતી આવતી. પણ ધર્મ માણસ તો જ પાળી શકે. અર્થ એટલે સાનુકૂળતા, સુવિધા હોય તો. જે ભગવાન સ્વામિયાણે રીત પ્રવર્તાવી, કળિયુગનો સમય છે ને, મહારાજને ખબર હતી. નિષ્કુળાન સ્વામી વૈરાગ્યની મૂર્તિ કહેવાતા, પણ સ્વામીને મહારાજે કેવી હવેલીમાં રાખ્યા, કેવી ઝૂંપડીમાં. સ્વામીની કુટિયા છે આજે પ્રસાદીની, જુઓ. સતયુગનો સમય જુદો હતો, ત્રેતા કે દ્વાપરનો સમય જુદો, પણ કળિયુગનો સમય. આ તમે બધા આટલી સરસ કથામાં આવો છો, આ લાઈવ કથા બધા સાંભળે છે, આ બધું સાધન છે, સુવિધા છે, એટલે જ ને. હમણાં આપણે બંધ કરી દઈએ, ભાઈ આ તો વૈરાગ્યની વાત છે, મેં માઇક બાઇક વાપરીને જેને સાંભળો આવે અહીંયા ગરજ હોય તો. તો કેટલા આવે આમાંથી બોલો? આપણે લાઈવ કથામાં પૂછીએ, એક ટકો નીકળે? આપણે ટાઈમે કથા શરૂ કરી દઈએ, કેમેરા ગોઠવાઈ જાય, લાઈવ કથા બ્રોડકાસ્ટિંગ ચાલુ થઈ જાય, ત્યારે એ ભાઈ સ્વિચ પાડીને ખુરચી ઉપર લાંબા પગ કરીને જમતા જમતા સાંભળે પાછા. એટલું કરે તોય બહુ છે એમ. ભગવાન દયાળુ છે, સાધુ દયાળુ છે. સુખનું મૂળ ધર્મ છે, ધર્મનું મૂળ અર્થ છે, અર્થનું મૂળ વાણિજ્ય છે, બિઝનેસ, વેપાર, મેનેજમેન્ટ. સાનુકૂળતા, સુવિધા, સારું મેનેજમેન્ટ હોય ત્યાં જ થાય ને. પછી જ્યાં કબડ્ડીની ગેમ ચાલતી હોય, ટાટિયા ખેંચ ચાલતી હોય, ત્યાં પછી સારું, સારી સુવિધા થાય કે સુવિધા ઊભી હોય તોય. અમે સાઉથ આફ્રિકા ગયા, સારા સારા ત્રણ મંદિરના અનુભવ મેં જોયા. નવા બબ્બે ત્રણ ત્રણ મિલિયન ડોલરના બનેલા મંદિરો વેચવા મુકાઈ ગયેલા, હિન્દુ મંદિરો. કેમ? મંદિર તો બન્યું, પણ મંદિર થયા પછી ઝઘડાઓ થયા. હું પ્રેસિડેન્ટ થાવ, હું થાવ, કોર્ટમાં કેસ થયા. મંદિરના દેવા કરતા વધારે તો છે કે નહીં? જગત પણ તમને ભગવાનથી દૂર કરી શકે, અને મંદિર પણ તમને ભગવાનથી દૂર કરી શકે, જો સમજણ ન હોય તો. ભગવાન પાસે આવીને કોઈ જીવ સુખી પણ થઈ શકે, ભગવાન પાસે આવીને કોઈ જીવ દુઃખી પણ થઈ શકે, જો ભગવાન પાસે શું માગવું એનો વિવેક ન હોય તો. સાધુ પાસે આવીને કોઈને શાંતિ પણ મળે, અને સાધુ પાસે આવીને કોઈને શાંતિ ન પણ મળે, કેમ? એને સમાગમ કરવાની રીત ખબર ન હોય. બહુ સરસ ચાણક્ય. કેટલું! સુખનું મૂળ ધર્મ, ધર્મનું મૂળ અર્થ, અર્થનું મૂળ વાણિજ્ય, વાણિજ્યનું મૂળ સ્વરાજ્ય એટલે સારું રાજ્ય, અને સારા રાજ્યના મૂળમાં ચારિત્ર્ય. શું? કેરેક્ટર. કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. ચારિત્ર્ય, સારું ચારિત્ર્ય. આવી ગયું? શીલ, સંતોષ, સદગુણ. કહેવાય છે ને, સદગુણના વાવેતર વિના શાંતિનો પાક ક્યારેય જીવને મળતો જ નથી. જીવનમાં કરવા જેવા બે જ કામ છે, અધર્મ અને પાપ છોડી દઈએ,
અને ધર્મ અને પુણ્યનું જે કર્મ છે, ભક્તિનું કર્મ છે, એમાં પ્રવૃત્ત થઈએ. પણ મેં કહ્યું ને, એ આપણાથી નથી થતું. પાપ છોડવામાં જીવ સ્વતંત્ર નથી, અધર્મથી પાછા વળવામાં જીવ સ્વતંત્ર નથી. કૃપા જોશે, કૃપા ક્યારે થશે? આવા સાધુ મળશે, એ સાધુનો રાજીપો મળશે ત્યારે. એટલે મહારાજામાં કહે છે, શું કહે છે કે આવી રીતે તમે જ્યારે સંતને ઓળખશો, તમે આવ્યા તો ખરા અમારી પાસે, અમે કોણ છીએ, કેવા છીએ એ વાત તો પછીની, પણ તમે જેમ બધા પાસે જતા અત્યાર સુધી એમ જ અમારી પાસે આવ્યા છો, ફળ ફૂલ લઈને. કે કોઈ બાવાજી આવ્યા છે, બિચારને કોણ ખાવા આપે આપણા સિવાય, ચાલો લઈને જઈએ. ખરેખર અમારે તમારા ઉપર દયા કરવાની હોય, એની જગ્યાએ તમે અમારા ઉપર રહેમ નજરથી આવ્યા છો. મહારાજનો આશય સમજી ગયા ને તમે? સત્પુરુષને ઓળખો, ધર્મનું પાલન કરે સત્પુરુષ છે, અને એવા સાધુ ઓળખાય ત્યારે શું કહ્યું? અજ્ઞાનને ટાળે. અજ્ઞાન ટળે ત્યારે જીવ શુદ્ધ થાય, અને જીવ શુદ્ધ થાય ને ત્યારે જ એને કલ્યાણની, મોક્ષની પાત્રતા મળે. શુદ્ધ એટલે નિર્વાસનિક. નિર્વાસનિક થયા વિના કાંઈ અક્ષરધામમાં જવાનો છે? મોક્ષ મળવાનો છે, શાંતિ મળવાની છે. મોક્ષ એટલે શાંતિ, કલ્યાણનો અર્થ જ થાય સુખ. સાચું સુખ ઈચ્છાના ત્યાગમાં છે. ક્યારેય પણ રાવણ જેવાની ઈચ્છા પૂરી નથી થઈ, આ લોક જ એવો છે. મેં કીધું ને, આ જગતનો સ્વભાવ જ દુઃખપૂર્ણ છે. ઈચ્છા છોડી દો, ઈચ્છા આસક્તિ છોડી, ભગવાનની ઈચ્છાથી, ભગવાનની જ મરજીથી આ જગત ચાલે છે એમ માની, ભગવાનની મૂર્તિમાં જોડાઈ, ભગવાનને રાજી કરવા, ભગવાને જે કર્મ આપણને આપ્યું હોય, અમને સંતો બનાવ્યા, સંતોની મર્યાદા બરાબર પાળીએ. તમે ગ્રહસ્થાશ્રમમાં છો, શિક્ષાપત્રી પ્રમાણે ગ્રહસ્થાશ્રમીની જે મર્યાદા, એ તમે સાવધાન થઈને પાળો તો એટલી વાત નક્કી છે. આ લોયાધામમાં તો આપણે સામે સામે બેઠા છીએ, પણ અક્ષરધામમાં તો ગુરુજી વાત કરે ને, ઘૂંટણ દબાવીને બેસશો એકબીજાને. સમજી ગયા ને તમે? ભગવાનના ભક્તને મહાન સુખ છે, મહાન સુખ. કેવા કેવા ભક્તોના સુખ હોય છે તો જોયા છે ને મેં. મહારાજ બીજી વાત કરે છે, કુસંગમાં જેટલી રૂચિ છે એટલો જીવ અશુદ્ધ છે. પણ આ વાત પણ સત્પુરુષથી સમજાય છે. જીવને સત્સંગ કરવામાં જેટલો ભાવ હોય તેટલો જ તે સત્પુરુષનો યોગ રાખે છે. પ્રગટ ભગવાનનો જેટલો નિશ્ચય હોય છે તેટલો જીવ શુદ્ધ થાય છે. સત્પુરુષ જેને સમજાવે છે તે નિશ્ચય તેટલો શુદ્ધ થાય છે. તે સત્પુરુષ પોતાના સત્પુરુષપણાનું જ્ઞાન પણ તેને કરાવે છે. આ એક એક વાત લાખ લાખ રૂપિયાની છે. જેટલો ભાવ હોય એટલો સત્પુરુષનો યોગ રાખે છે જીવ. ભાવ એટલે રૂચિ. રૂચિ જો સારી હોય તો એને સંત મળી જ જાય છે. રૂચિ સારી ન હોય તો એને સંત મળે છતાં પણ એને ઓળખાતા. આપણે ઘણીવાર જોઈએ, એરપોર્ટ પર બેઠા હોઈએ, તમ કોઈક માણસ નજીક આવે, એવી એવી સરસ બે વાત કરીને જાય, પ્રશ્ન પૂછીને જાય, આપણને યાદ રહી જાય. કેમ? એની રુચિ સારી હતી તો એવા મળે. રુચિ એટલે ભાવ છે, રુચિ એટલે ગમવું, ભાવ એટલે પણ ગમવું. ભાવે છે મને કહીએ ને, જેટલો ભાવ હોય એટલો એને યોગ થાય છે. જેટલો સત્પુરુષનો યોગ થાય એટલો એને ભગવાનનો નિશ્ચય થાય છે, અને જેટલો ભગવાનનો નિશ્ચય થાય એ જ ભગવાનમાં જોડાયો, એટલું પાવર હાઉસ સાથે કનેક્શન થયું, એટલું એને સુખ મળવાનું. ગામના લોકોને શ્રીજી મહારાજ આવી રીતે સમજાવે છે. વાત તો ઘણી લાંબી છે એટલે આજે પૂરી થયું નથી લાગતું. આવતીકાલે, આપણે ફ્રાઈડે છે, આવતીકાલે પૂરી કરીશું. પરંતુ ભક્તો, આ શાસ્ત્રોને આપણે સાંભળીએ છીએ. મેં કહ્યું ને, શ્રીજી મહારાજે વેધક પ્રશ્ન પૂછ્યો, તમે સાધુનો સમાગમ કેવી રીતે કરો છો, દાન પુણ્ય કેવી રીતે કરો છો, વેદ પુરાણનું જ્ઞાન કેવી રીતે મેળવો છો? બધા મહારાજના પ્રશ્નો છે, એનો જવાબ શ્રીજી મહારાજ આપે છે, હજી આગળ આપશે. આપણી રૂચિ ખરાબ હોવાને લીધે, જગત પ્રધાન રૂચિ હોવાને લીધે,
સંસારના ભોગમય રૂચિ હોવાને લીધે જેમ પેલો કમળો થયો હોય, કમળો એને ધોળી વસ્તુ પણ દેખાય કેવી પીળી, એમ આપણે ભોગ પ્રધાન હોવાને કારણે, સંસાર પ્રધાન રૂચિ હોવાને કારણે સંસારના ભોગમાં આસક્તિ, મોહ, ખોટો મોહ, સમજણ વિનાનો મોહ, લાતો ખાધા પછી પણ એ છોડવાની ઈચ્છા નથી થતી, આવું રાગાત્મક વલણ હોવાને કારણે આપણને પેલા કમળાના દર્દી જેવી દશા થઈ છે. સત્સંગ મળે, ભગવાન મળે, સફેદ, શુદ્ધ, વિશુદ્ધ, નિર્મળ, સુખમય જીવન જીવનારા સંતો ભક્તો મળે તો પણ એમાં આપણને શું દેખાય છે? શું દેખાય છે? પીળાસ દેખાય છે, આપણા રાગો દેખાય છે, આપણા ભોગ દેખાય છે, આપણી ઈચ્છાઓ દેખાય છે. માટે ભગવાનની મૂર્તિમાં જોડાવું એટલે શું? ભગવાનનો નિશ્ચય થવો. ભગવાનનો નિશ્ચય ક્યારે થાય? સાધુનો જેટલો સંગ કરે એટલો ભગવાનનો નિશ્ચય એટલે ભગવાનની ઓળખાણ થાય. સાધુનો સંગ ક્યારે કરી શકે? જેટલી રૂચિ હોય, જેટલો ભાવ હોય એટલો સંગ થાય. એક કિલો ભાવ હોય તો એક કિલો સંગ થાય, બે કિલો ભાવ હોય તો ઘણા આવે, બે મિનિટમાં દર્શન લટક સલામ કરીને જતા રહે, ઘણા સંતોને ગૂંઠણે પગે લાગીને જતા રહે, ઘણા સ્વામી જે સમય આશીર્વાદ બે હાથે આપીને જતા રહે. હા, સંતો પાસે આવે. અમારે એક ભગત આવ્યા, તે નિષ્કામ સમયમાં બધા સંતો બેઠા હતા ઉપર, હા, તે એક ભગત અંદર આવ્યા, એક ભગત દરવાજે જ ઊભા રહ્યા, અંદર ના આવ્યા, દરવાજે ઊભા રહી ગયા. ઉપર સંત નિવાસનો દરવાજો છે ને ત્યાં, એટલે સ્વામીએ કહ્યું નિષ્કામ સ્વામી કે ભગત અંદર આવો, તો કે ના અહીંયા બરાબર છું. પાછું સ્વામી કીધું અંદર સુવ્રત સ્વામી શ્રીજી સ્વામી છે દર્શન કરી આવો, ના ના અહીંયા બરાબર છું. અહીંથી થઈ ગયા દર્શન, ત્યાંથી પાછા વળી ગયા. જેટલો ભાવ, એમને દરવાજા સુધી સારું લાગ્યું એટલે દરવાજે આવીને દર્શન કર્યા. બીજા ભગતને વધારે તો નજીક આવીને દર્શન કર્યા. અમારા કૌશલ ભગતને વધારે લાગ્યું તો જો ગુરુજીના ચરણોમાં બેસીને દર્શન કરે, જો છે ને કેટલો ભાવ છે. એટલો સમાગમ થાય, જેટલો સમાગમ કરે એટલો નિશ્ચય થાય, અને જેટલો નિશ્ચય છે એટલું જોડાણ છે, એટલું સાચું સુખ છે, એટલી જ અંતરમાં શાંતિ છે. એવી અદ્ભુત આ બધી વાતો શાસ્ત્રની આપણે સાંભળીએ છીએ. આ શાશ્વત વાતો તમે બધા ભક્તો લખજો, આમાંથી એકાદ બે વાત યાદ રાખજો. આ વાતો તો આપણું કલ્યાણ કરે એવી છે. બધા ભક્તોને એક નાની સૂચના આપવાની, આપણે બાળકોની શિબિર શિકાગોમાં રાખી છે. બાળકોને, યુવાનો, બાલિકાઓ અને યુવતીઓ દર વર્ષે આપણે જેમ શિબિર કરીએ છીએ, બહુ સારી સિસ્ટમેટિક આયોજનબદ્ધ, આ દેશના માણસો ભગવાન તરફ વળે, ધર્મમાં વળે એવી આ સરસ શિબિર, તો એ શિબિર આ વર્ષે શિકાગોમાં યોગેશ ભગત, રાજેશ ભગત વગેરે ભક્તોના ભાવથી નક્કી થઈ છે, ગુરુજીની આજ્ઞાથી. તો એ શિબિર છે 9 જુલાઈથી 12 જુલાઈ, 4 દિવસ, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, 9 જુલાઈથી 12 જુલાઈ સુધી. પણ એનું રજિસ્ટ્રેશન કમ્પલસરી છે. બધા બાળકો માટે ટીશર્ટ બનાવીએ છીએ, બધા બાળકો માટે આપણે ગિફ્ટ આઇટમ બનાવીએ છીએ, બધા બાળકોને રહેવા માટેની મોટેલની સુવિધાઓ આપણે કરીએ છીએ. એટલો મોટો ખર્ચો બાળકોના ઘડતર માટે લોયાધામ પરિવાર દ્વારા આપણે કરીએ છીએ. તો તમને બધાને, કથા સાંભળનારા ભક્તોને વિનંતી, તમે તમારા બાળકોને જરૂરથી શિબિરમાં મોકલજો. કદાચ તમારા બે કામ એડજસ્ટ કરવા પડે, તમે કોઈ પ્લાન કર્યો હોય ને કદાચ ચેન્જ કરવો પડે, તો ચેન્જ કરીને પણ બાળકોને શિબિરમાં મોકલજો. આ શિબિરમાં બાળક આવ્યો હશે એ સંસ્કારી, એ સત્સંગી બનશે, એનો લાભ તમને, તમારા પરિવારને થશે. આ દેશમાં દિવસે દિવસે નવી પેઢી, ચાઇલ્ડ ઓફેન્સ કેવા કેવા થાય છે મારા કરતાં વધારે તમે સાંભળો છો ને જાણો છો. તો જરૂરથી એનું રજિસ્ટ્રેશન આપણી વેબસાઇટ ઉપર હોમપેજમાં મૂક્યું છે, બધા રજિસ્ટ્રેશન વહેલું કરી દેજો. જે જે ભક્તો સાંભળે છે, યાદ કરું, ફ્લોરિડાના ભક્તો, જ્યોર્જિયાના ભક્તોનું ઘણું થઈ ગયું છે, ફ્લોરિડાના ભક્તો, કંટકીના ભક્તો, ટેનેસીના ભક્તો, કેલિફોર્નિયાવાળા ભક્તો, ટેક્સાસવાળા ભક્તો, જે કોઈ ભક્તો બાકી હોય, શિકાગોવાળા ભક્તો, ઘણા ઇલિનોઇઝના ભક્તો બાકી છે. તો ખાસ જે જે ભક્તોના બાળકો હોય, બાલિકાઓ હોય, યુવાનો, દીકરા દીકરી હોય, નાના દીકરા દીકરી હોય, ઓહાયોવાળા ભક્તો, વેસ્ટ વર્જિનિયાવાળા ભક્તો, વર્જિનિયાવાળા ભક્તો, કેનેડાવાળા ભક્તો, કેટલા બધા સ્ટેટના આવે છે ને, તો બધાને વિનંતી, વહેલું રજિસ્ટ્રેશન કરી નાખો. કારણ કે આયોજન કરવા માટે અમને ખબર પડે કઈ સાઈડના ટી શર્ટ કેટલા નંગ બનાવવા,
કેવી કેવી વ્યવસ્થા કરવી, હોટેલની કેટલી રૂમો જોશે, તો જરૂરથી આપ સર્વને એટલી વિનંતી, રજીસ્ટ્રેશન વહેલું કરજો. બોલો ઘનશ્યામ મહારાજની, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.